પ્રકરણ 14 અમેચંદ કેદમાં. હવે જુઓ અનર્થ કેવો ઊભો થાય છે. અમેચંદ પૈસાની તંગીમાં છે, તેથી હીરાના હારમાંથી એક હીરો વેચવા માટે હાર લઈને બજારમાં ગયો. એક ઝવેરીની દુકાને જઈ હાર બતાવે છે અને કહે છે, આમાંથી એક હીરો વેચવાનો છે, શું ભાવ ચાલે છે? ઝવેરી હારલી તપાસે છે અને ચોંકે છે. ચોંકવાનું કારણ એ છે કે બન્યું છે એવું કે નગરના રાજાની રાણીનો હાર ખોવાયો છે, તેથી રાજાએ હુકમ કાઢ્યો છે કે કોઈ એવો કિંમતી હાર વેચવા આવે તો પહેલો રાજા પાસે જોવા મોકલવો. ઝવેરી મૂંઝાયો, શું કરવું? સોદો સારો આવ્યો છે, પણ રાજાનો આદેશ છે તો સાહસ કરવું? ડાયો છે એટલે સાહસ નથી કરવું, એમ નક્કી કરી અમીચંદને કહે છે, અંદર આવો. અંદર લઈ જઈ હીરા તપાસવાનો ડોળ કરે છે, પછી કહે છે, બેસો જરા, હું આવું છું. અમીચંદને તો શંકા જ નથી. એ બેસે છે ત્યાં ઝવેરી બચ્ચો જઈને કોટવાલ જમાદારને હકીકત કહી આવે છે. પોતે એકલો આવી પાછો અંદર અમીચંદ આગળ હીરા પરખવાનું કરે છે. એટલામાં જમાદાર આવી પહોંચી બહાર બોલાવે છે, પૂછે છે, હાર કોનો છે? આ શેઠનો. ચાલો મહારાજા પાસે ચાલવું પડશે. અમીચંદ પૂછે છે, કારણ કઈ? કારણ બીજું કઈ નહીં, આપનો હાર ત્યાં તપાસવાનો છે. અમીચંદના મનને તો શંકા હતી જ નહીં, એટલે ચાલ્યો રાજા પાસે. રાજાની પાસે જઈ જમાદારે રાજાને હકીકત કહેવરાવી. રાજાએ અમીચંદને અંદર બોલાવ્યો અને માનપૂર્વક આવકારી હાર જોવા માંગ્યો. અમીચંદે હાર દીધો રાજાને. રાજાએ અંદર લઈ જઈ રાણીને બતાવ્યો. રાણી બરાબર જોઈ કરી ખુશખુશાલ થઈ ગઈ, કહે છે, બસ આજ આપણો ગુમ થયેલો હાર છે. બરાબર જોઈ લેજો, નહીતર પછી નિર્દોષને કનડવાનું ન થાય. બરાબર, આ હાર આપણો જ છે, એમાં કોઈ શંકા નથી, એના આવા આવા ચિહ્ન છે. પત્યું. બહાર આવી રાજા અમીચંદને પૂછે છે, તમારી પાસે આ હાર ક્યાંથી આવ્યો? રાજાના પ્રશ્ન પર અમીચંદને શંકા પડી ગઈ. એને લાગ્યું કે આ કોઈ સોદા માટે મને નથી બોલાવ્યો લાગતો, પરંતુ કોઈ હાર ચોરાયો હોય એમ લાગે છે. ખેર, પણ હવે જો પેલા સાધર્મિકનું નામ દઉં તો એ બિચારા પર આફત વરસે. સંભવ છે એને વળી કોઈ હાર બજાડી ગયું હોય. ગમે તેમ, પણ મારે એનું નામ તો ન લેવું. એટલો વિચાર કરીને અમીચંદ કહે છે, હાર મારો છે. પણ તમે લાવ્યા ક્યાંથી? ક્યાંથી શું, ચોરીને નથી લાવ્યો, હાર મારો જ છે. અરે તમારો શાનો? આ હાર તો રાણીનો ચોરાયેલો છે. બોલો, સાચું બોલો, ક્યાંથી લાવ્યા? નહીતર ભયંકર સજા થશે. તોય અમીચંદ કહે છે, રાણી સાહેબનો હાર ચોરાયો હશે, પણ આ હાર તો મારો જ છે. રાજાને ભારે ગુસ્સો ચડે છે. એમાં દેખાય છે કે કોઈ ભયાનક સજા ઠોકી દે, છતાં અમીચંદના મનમાં નિર્ધાર છે કે હાર ભેટ કરનાર સાધર્મિકનું નામ તો ન જ લેવું. એણે હાર આપતી વખતે એક સાધર્મિક તરીકે મારા કેવા ઊંચા મૂલ્યાંકન દાખવ્યા હતા, તો મારે પણ એવા મૂલ્યાંકન મુબારક હો. જગતમાં બધાની સેવા ભક્તિ અને રક્ષા મળે, પણ સાધર્મિકની ક્યાં મળે? ભલે મારે ગમે તે સહન કરવાનું આવે, પરંતુ એથી સાધર્મિક પર આવતી આફત જો હું અટકાવી શક્યો તો એ મારે એક મહાન સુકૃતની સાધના છે. આ વિચારથી અમીચંદ એક જ ઉત્તર દઈ રહ્યો છે કે આ હાર મારો છે. એની દ્રષ્ટિમાં આ એક મહાન અમી જોવા જેવું છે. જો દ્રષ્ટિ એવી હોત કે આ લપ હું વળી ક્યાં માથે લઉં, સાધર્મિકનું સાધર્મિક જાણે, એ કંઈકથી લાવ્યો હશે તો એને ભાન નહીં હોય. હવે એને આપત્તિ આવે એમાં આપણે તો જેવી હકીકત છે તે કહી દેવી. આવી જો દ્રષ્ટિ હોત તો એ ઝેરી દ્રષ્ટિ ગણાય, દ્રષ્ટિમાં ઝેર પડેલું કહેવાય. ત્યારે દ્રષ્ટિમાં આ અમી છે કે દ્રષ્ટિ એવી નિશ્ચિત હોય કે સાધર્મિકની રક્ષા કરવાનો ધન્ય અવસર ક્યાંથી મળે? રસ્તે જનાર એક સામાન્ય પણ જીવનો બચાવ કરીએ તોય તે સુકૃત બને છે, તો સાધર્મિક બંધુનો બચાવ એ તો મહાન સુકૃતરૂપ બને. આમ મોહાંધ કુટુંબી વગેરેનું આપણા સ્વાર્થની ખાતર તો ઘણું સહન કરાય, એ જ માનવ જીવનની વિશેષતા છે, એ પરોપકાર છે, એ મહાન આત્મહિત છે, એવી દ્રષ્ટિ એ અમીભરી કહેવાય. વળી સહન કરવાનું દેખાય ત્યાંથી દૂર ભાગવું ને આપણું એમાં કામ નહીં આવી દ્રષ્ટિ રાખવી એ ઝેરવાળી દ્રષ્ટિ છે. ત્યારે એવી કાયરતા ન કરતાં સહન કરવાનું આવે તો ખુશીથી વધાવી લેવું, આ ધોરણ, આ દ્રષ્ટિ એ અમીભરી દ્રષ્ટિ છે. અમીચંદની દ્રષ્ટિમાં કેટકેટલા અમી ભરેલા છે તે ધ્યાનમાં લેવા જેવું છે. જ્યાં અમીના વાંધા હોય છે
ત્યાં તો માત્ર પોતાની સગવડનો વિચાર રહે છે, એટલે આવું કંઈ કરવાનું આવે ત્યાં મન બચાવ કરવા પ્રેરાય છે કે પણ બધું કંઈ એકદમ સહન થોડું જ થાય છે. પરંતુ અહીં સવાલ પહેલો આ છે કે દ્રષ્ટિ કેવી બંધાયેલી છે. બધું સહન કરવું જ જોઈએ. સહન કરવાનું આવે તે સહર્ષ વધાવી લેવું ઘટે એમાં લાભ છે. આવી દ્રષ્ટિ કે ના, એવું શેનું સહન કરીએ, સહન કરી લેવામાં કાયરતા છે, આ જીવન કંઈ બધાનું સહન કરવા માટે નથી, આવી દ્રષ્ટિ બાંધી મૂકે એ. પરાણે સહન કરવાનું કંઈ આવશે ત્યારે બાંધી મૂકેલી દ્રષ્ટિનો મન પર પડઘો પડશે. સહન કરવામાં લાભ અને સત્વ વિકાસ છે, એવી દ્રષ્ટિનો પડઘો એ પડવાનો કે મન પ્રફુલ્લિત બનશે, સ્ફૂર્તિ અનુભવશો, બહુ ફોરું અને કોમળ બનશે. એથી ઉલટું સહન કરવામાં શોષાઈ જવાનું અને ગુમાવવાનું માનનારી દ્રષ્ટિનો મન પર પડઘો પડવા તરીકે મન ભારેખમ, સુસ્ત, ઉકળાટવાળું અને કઠોર બનવાનું. દુર્વાર ન રોકી શકાય એવી આપત્તિ આવી પડે એટલે સહન કરવાનું તો બે દ્રષ્ટિવાળા કરે છે, પરંતુ જીવન ઘડતરમાં મોટો ફરક પડી જાય છે. અમીભરી દ્રષ્ટિવાળાનું ઘડતર સારું બનતું જાય છે, ઝેરવાળી દ્રષ્ટિ ધરાવનારનું ઘડતર ખરાબ થતું જાય છે. એ જ રીતે આંતરિક સુખદુઃખના સંવેદનમાં પણ મોટો તફાવત પડે છે, તેમ બીજાની નજરે દેખાવ પણ જુદો જુદો બનવાનો. અમીભરી દ્રષ્ટિવાળો શાંત દેખાશે, ધીર દેખાશે, ઝેરભરી દ્રષ્ટિવાળો બેબાકળો, ગરીબડો, તામસી એવો એવો દેખાશે. અમીચંદની વાત રાજાના માન્યામાં આવતી નથી, પરંતુ એની સ્વસ્થતા, એનો નિર્ભીક ઉત્તર, એ બધાની પાછળ કામ કરી રહેલ એની અમીભરી દ્રષ્ટિ રાજાની ઉપર અસર કરી જાય છે. એનું પરિણામ શું આવે છે? રાજાએ બે ચાર વાર પૂછવા છતાં જ્યારે અમીચંદે એક જ ઉત્તર કરી રાખ્યો ત્યારે રાજા કહે છે, તો પછી તમને જેલમાં પૂરવા પડશે, કાં તો ચોરી કબૂલ કરો, અગર પત્તો આપો કે આ હાર ક્યાંથી આવ્યો. એ વખતે રાણી અંદર બેઠી સાંભળી રહી છે, એનાથી હવે રહેવાય નહીં એટલે બહાર આવી રાજાને કહે છે, શું જેલની વાતો કરો છો? આવા લુચ્ચાને તો હાથીના પગ નીચે છુંદાવી નાખવો જોઈએ, એટલે કદી કોઈ આવા ધંધા જ ન કરે. ધીરા પડો, હજી ચોક્કસ સાબિત થયા વિના એકદમ આવી સજા કેમ કરાય? પણ તે કઈ આમ સીધું કબૂલ કરવાનો હતો? એને હાથીના પગ નીચે મૂકવા જેવો થાય તો જ માને, નાક દાબ્યા વિના મોની ખોલે, માટે એને ઊભો રાખો મેદાનમાં અને એના પર હાથી છોડાવો. જોયું કેટલો ગુસ્સો, કેટલી ક્રૂરતા, કેમ વારું? રાણી સ્ત્રી જાત છે, એનો હીરાનો હાર ગુમ થયો છે, એથી ભારે આકુલ વ્યાકુલ થયેલી, એમાં અહીં હાર મળે છે એટલે ગુસ્સાનો પાર નથી. ત્યારે રાજા સ્વસ્થ છે, એકદમ આંધળિયા કરવા એ નથી માગતો. સ્ત્રી અને મરદ બેમાં આવા અંતર છે. અલબત્ત ધીર, સહિષ્ણુ, સ્વસ્થ સ્ત્રીઓ પણ હોય છે, પરંતુ તે થોડી, બાકી તો નહીં જેવા સ્વાર્થભંગમાં આકળીને ઉતાવળી થનારી ઘણી. જુઓ છો ને કે સ્ત્રી પરણીને આવ્યા પછી ઘરમાં ઝઘડા કેવા ઘાલે છે. મોટાભાગની સ્ત્રીઓમાં ઈર્ષ્યા, નિંદા, ઉકળાટ વગેરે સહેજ જેવા દેખાય છે ને. સ્ત્રીમાં દોષ કેમ? પ્રશ્ન છે કે આનું શું કારણ? તો કારણ એ છે કે સ્ત્રીપણાનું કર્મ એવા અશુભ ભાવમાં બંધાય છે કે એ અશુભ ભાવના લીધે બીજો પણ અશુભ રસાલો એની સાથે આવી લાગે છે. આ ખૂબ ધ્યાનમાં રાખવા જેવું છે કે એ કોઈ ખોટા કાર્યમાં પડ્યા, કોઈ અશુભ વિચાર મનમાં ઘાલ્યો, ક્યાંક હૈયું બગડ્યું કે ચારે તરફના પાપ કર્મ ઊભા થઈ જાય છે. અર્થાત અનેકાનેક જાતના અશુભ કર્મ બંધાય છે, એમાં પછી એક મુખ્યપણે ઉદયમાં આવે એટલે એની સાથે બીજા કર્મની ફોજની ફોજ ઉતરી પડે છે. દાખલા તરીકે નરકાયું ઉદયમાં આવ્યું એટલે અશાતાની ફોજ ઉદયમાં આવી લાગે છે. વેદના, અપમાન, ખરાબ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પરાધીનતા, ભૂખ, તરસ, ક્રોધ, મૂઢતા વગેરે કેટલું પીડનારું ખડું થઈ જાય છે. એમ ગધેડાનો અવતાર મળ્યો તો એની સાથે અનેક વિટંબણાઓ આવી જ લાગી સમજો, એવું આ સ્ત્રીપણું છે. એની સાથે પરાધીનતા અને માયા, વિષયાંધતા અને ઈર્ષા, ધનરાગ અને તૃચ્છ સ્વભાવ વગેરે કેટલાય દોષ ઉભરાઈ ઉઠે છે. માટે જ કોઈ પણ ખોટું કામ, ખરાબ વિચાર કે કલુષિત હૃદય કરતા પહેલા ખૂબ વિચાર કરવા જેવો છે, એનાથી દૂર જ રહેવા જેવું છે. રાણીને પોતાના હારનો અત્યંત રાગ છે, સાથે અસૂયા છે, એટલે અમીચંદને માટે રાજાને કહે છે,
આને તો હાથીના પગ નીચે છુંદાવી જ નાખો. રાજા તામસી નથી, ઉછાણછળો નથી, એટલે કહે છે એમ ન થાય. એને હાલ જેલમાં રખાવીશું, કબૂલ ન કરે પછી વાત. તમને તો તમારો હાર મળી ગયો છે ને, તો શાંતિ રાખો. ન્યાયના કામ જે રીતે થતા હોય એ રીતે થવા દો. અમીચંદને ફરીથી પૂછી લીધો, પણ એનો તો એક જ ઉત્તર હતો કે હાર મારો છે અને મેં ચોરી કરી નથી. એટલે રાજાએ હવે એને જેલમાં પુરાવ્યો. જેલ કેવી છે? અંધારી ગુફા જેવી. જમીન ખાડા ખચ્ચાવાળી છે, ભીંતોમાં બાકોરા છે, ચામાચીડિયા ઉડી રહ્યા છે, દુર્ગંધ ફેલાયેલી છે, કાનને કટુ ચીચિયારીઓ સંભળાઈ રહી છે, જેલનો ખોરાક પણ સાવ હલકો મળી રહ્યો છે. ટૂંકમાં પાંચે ઇન્દ્રિયોને પ્રતિકૂળ વિષયોનું ધામ છે. એમાં પાછું કોક કોક વાર જેલર ગુનો કબૂલ કરાવવા માટે અમીચંદને ફટકાય લગાવે છે. કર્મ જાણે ઘરે દુઃખ ઓછા આવ્યા હતા તે હીરાનું ઓઠું ઊભું કરી હવે જેલના ત્રાસ ફટકારે છે. સંસારમાં કર્મના આવા કોઈ ક્રૂર નાટકમાં જીવો ભારે પીસાઈ રહ્યા છે. અમીચંદને તો શ્રીમંતાઈ હતી ત્યારે પણ ગુમાન તો નહોતું જ, છતાં કર્મ જુલ્મ વરસાવે છે. બાકી માણસ ગર્વ ગુમાન કરે તોય તે ક્યાં ટકે અને કેટલું ચાલી શકે? કર્મસત્તા એવી છે કે ભલભલાના ગુમાન હેઠા ઉતારી નાખે. જીવની મૂર્ખતા પુણ્યોદય પર ગુમાન, પાપાનુબંધી પુણ્યકર્મ એવું છે કે જીવને મનગમતું આપીને જ એના પર ગુમાન થવા દે છે. જીવ મૂર્ખ છે, તે મળેલ વૈભવ સત્તા સન્માન પર ખોટું અભિમાન કરીને એને નવા પુણ્યને બદલે પાપ કમાવવામાં વાપરે છે. એનો અર્થ એ છે કે જૂનું પુણ્ય ખતમ થાય એટલી જ વાર, પછી પાપનો પંજો એવો જોરદાર લાગે છે કે પસ્તાવાનો શોક ઉદ્વેગનો પાર ન રહે. ત્યારે શું જોઈને પહેલાં ગુમાન કરવાનું? ખબર નથી કે આ જગતમાં કર્મના કેવા જુલમ વર્તી રહ્યા છે? કર્મને રૂઠવાનું નિમિત્ત હોય જ, રૂઠવાનું મુહૂર્ત છે, નોટિસ એની મળે ખરી? જેના પર રૂઠવું જ છે એની જાત ભાત એ જુએ ખરું? કેટલી હદ સુધી કર્મનો રોષ ભભૂકી ઉઠે એનું માપ છે? ના, આમાંનું કશું જ નથી. છતાં એની થોડી મહેર મળી તે પર ગર્વ કરવો એ નરી મૂઢતા છે. અમીચંદને તો વૈભવ હતો ત્યારે ગુમાન હતું નહીં, એટલે એવા પસ્તાવાનો સવાલ નથી. માટે જ અત્યારે આવી પડેલી કારમી વિટમણામાં પણ ચિત્તની શાંતિ સ્વસ્થતા અદ્ભુત છે. કોઈને દોષ દેવાની વાત નથી, એક જ સમજ છે, સંસારમાં છીએ એટલે સમયના પ્રવાહમાં બનતા આવા વિષય પ્રસંગો જોયા કરવાના, જરાય લહેવાઈ જવાનું નહીં. આ છે દ્રષ્ટિમાં અમી. માણસને દુઃખમાં આશ્વાસન લેવા માટે અમીચંદનું આ દ્રષ્ટાંત જબરદસ્ત આલંબન છે. પૂર્વ કર્મના વાંક સિવાય અમીચંદનો અહીં કોઈ વાંક નથી. અલબત્ત હીરાનો હાર રાણીનો ખોવાયો છે તેવો જ બરાબર આ હાર છે, પરંતુ આ અમીચંદે કે પહેલાં ચોરેલો યા ચોરીનો પરદેશીએ સંગ્રેલો માલ નથી. કેમ? હારનો ભેદ આગળ ખુલવાનો છે. આમ અમીચંદ નિર્દોષ, છતાં ગોઝારી જેલમાં પુરાયો છે, દુઃખના ડુંગર ઉતરી પડ્યા છે. છતાં એનું સત્વ એવું છે કે દ્રષ્ટિ અમીભરી તે અમીભરી છે. રાણીને કે રાજાને દુઃખદાતા તરીકે માનવા અને ક્રોધ કે અંતરબળાપો કરવા એનું હૃદય તૈયાર નથી. એ તો શાંતિથી જે બન્યું તે જોયા કરવા અને એનું નિમિત્ત પામી ચત્તારી શરણમ પવજામી હરિહંતે શરણમ પવજામી સિદ્ધે શરણમ પવજામી સાહુ શરણમ પવજામી જીણધમ્મમ શરણમ પવજામી. એ જ વારંવાર ભાવ્યા કરે છે. સમજે છે કે અરિહંતાદીનું શરણ ગદગદ દિલથી વારંવાર સ્વીકારવાનું નિમિત્ત આપનાર આવા પ્રસંગમાં ખોટું તત્વ શું, અને આ શરણ સ્વીકારવાનું તે શું દુઃખથી કાર બનીને? ભાઈ સાહેબ, આ દુઃખમાંથી છોડાવો એવી દીનતાભરી યાચના કરવા માટે? ના ના, એ તો અંતરમાં રાગ દ્વેષ ન ઉછળે, અસમાધિ ન થાય, સંકલેશ ટળે, ચિત્ત સ્વસ્થ અને મસ્ત રહે એટલા માટે. બાકી દુઃખ તો કર્મની અવધિ પૂરી થવા સિવાય જવાનું નથી ને અવધિ પૂરી થઈ રહેવાનું નથી. ભઠ્ઠીની અગ્નિના પ્રખર તાપમાં પડેલ સોનું
જરાય ઝાંખું ન પડતાં ઉલટું વધુ ચળકાટ મારે એની જેમ અમીચંદનું સત્વ જેલ અને ફટકા સુધીના ભારે કષ્ટમાં ચળકી રહ્યું છે. દ્રષ્ટિ ઝેરભરી બને તો સત્વ ચલાયમાન થાય ને, પણ અહીં તો અમીભરી જ દ્રષ્ટિ છે, પછી સત્વ કેમ ચલિત થાય? અમીભરી દ્રષ્ટિ રાખવાનો આ એક ઉપાય છે કે જ્યારે જ્યારે દ્રષ્ટિમાં કોઈ જાતનું ઝેર ફેલાતું દેખાય ત્યારે ત્યારે એ ચત્તારી શરણમ પવજ્જામી વગેરે ત્રણ ઉપાય કરવાનું શાસ્ત્ર કહે છે. દ્રષ્ટિમાં ઝેર રોકવા જ્યારે રાગદ્વેષના સંકલેશ ઊભા થાય ત્યારે અરિહંતાદિ ચારના શરણ વારંવાર સ્વીકારવા, તેની સાથે વારંવાર જન્મ જન્માંતરના સ્વદુષ્કૃતની ગરહા કરો અને પરમાત્માથી માંડી નીચે સુધીના મહાપુરુષોના નાના મોટા સુકૃતોની અનુમોદના કરો. ચિત્ત સંકલેશ ટાળવાના ત્રણ ઉપાયો છે. અરિહંતા મે શરણમ, સિદ્ધા મે શરણમ, સાહુ મે શરણમ, કેવલી પન્નતો ધમ્મો મે શરણમ, ગરિહામિ સવ્વાઈ ટુક્કડાઈમ, અણુમોમિ સવ્યસીમ સુક્કડાઈ. આ ત્રણમાં અદ્ભુત તાકાત છે કે રાગદીના સંકલેશ ઓછા કરી નાખે, એટલે પછી દ્રષ્ટિનું ઝેર ઉતર્યું સમજો. શરણ સ્વીકારાદિ કરવામાં સસ્તા, પછી મહેનત નહીં છતાં લાભ અપરંપાર. જીવનમાં આનો અભ્યાસ પડી જવો જોઈએ. અભ્યાસ ચાલુ ત્રિકાળ તો ખરો જ, પણ મનને ઉદ્વેગ, ગુસ્સો, અહંકાર કે વધુ પડતા સંકલેશ વગેરે થઈ આવે ત્યારે વારંવાર આ સેવવાનો ગદગદ ભાવ ભીના હૃદય, જાણે રટણા ચાલે, મારે અરિહંતનું શરણ, મારે સિદ્ધનું શરણ, મારે સાધુનું શરણ, મારે જૈન ધર્મનું શરણ, મારા દુષ્કૃત્ય મિથ્યા થાઓ મહાપુરુષોના સુકૃતોને ધન્ય છે, અને સતત ધારા ચાલી તો પછી શું તાકાત કે સંકલેશ ઊભા રહે. કદાચ સમૂળગા ન જાય તો પણ મોળો તો જરૂર પડે. અમીચંદ પાસે આ માલ છે. દ્રષ્ટિમાં ઝેર પેસવાને અવકાશ નથી. અમીભરી દ્રષ્ટિ કાયમ છે, તેથી જ સત્વ જળ હળતું છે. આપણે આવા કેમ ન બની શકીએ એ વિચારો ને ધગશ રાખો. બાકી અમીચંદને વિટંબણા ઘણી આવી છે. એની દયા ખાવાને બદલે એમાં રહેલા એના સત્વને ધન્યવાદ આપી અનુમોદના કરવા જેવી છે. મહાન આત્માની દયા ખાવાની ન હોય, એના સત્વની અનુમોદના થાય. અમીચંદ અહીં સડી રહ્યો છે ત્યારે ઘરે જીનમતીને ભારે આપદા છે. ઘરમાં ખાવા ધાન્ય નથી. સાંભળ્યું કે પતિને રાજાના સિપાહીઓ પકડી ગયા અને રાજાએ રાણીનો હાર ચોરવાના ગુના તરીકે સજા ઠોકી દીધી. હવે શું કરે? પણ પેટ કાંઈ છોડે છે? એ વખતની શેઠાણી બનેલી હવે લોકોના અનાજ દળવા વગેરે કામ કરીને રોટલો ઊભો કરે છે. શ્રાવક ધર્મ માગીને જીવવાનું કહેતો નથી. માગણીઓ બનવામાં ધર્મને લાંછન છે, ઉચિત વ્યવસાયમાં લાંછન નથી. ત્યારે બીજી બાજુ નાના ભાઈ વિનયચંદને કોઈએ જઈને કહ્યું, આ બિચારા તમારા ભાઈને રાજાએ જેલમાં પૂર્યા છે તો તમે જઈને છોડાવો એમને. ત્યારે વિનયચંદ ઈર્ષ્યા અને દ્વેષથી સળગી રહેલો કહે છે, એમાં હું શું કરું? ચોરીઓ કરવી છે ને હવે લ્યો ભાઈને જઈને છોડાવો. આ આડા અવળા ધંધા કરતા વિચાર ન આવે. અરે પણ તમારા ભાઈ ચોરી કરે એવા નથી. તે તમને શી ખબર? તમે એને ઓળખતા નથી. બાકી તો કહે છે ને કે પડતી સ્થિતિમાં માણસની બુદ્ધિ પતન પામે છે, બગડે છે. તે હશે, પણ એક ભાઈ તરીકે દયા લાવીને તો છોડાવો એમને. તે હું છોડાવવા જાઉ ને મને રાજા કહે, આવ તુંય ચોરનો ભાઈ ઘંટી ચોર, બેસી જા જેલમાં, તો પછી મારે શું કરવું? આ મારા બૈરા છોકરાનું શું થાય? પણ આ ભાઈએ તો તમને નાનેથી મોટા કર્યા, ઠેકાણે પાડ્યા, તો કઈ નહીં કરો? કરીએ, બધું કરીએ, પણ ભાઈ ભાઈપણામાં હોય તો ને. ભાઈએ મોટા કર્યા એ જુઓ છો, પણ એના કાળા નાક જેવા દિલની તમને ખબર છે? જુઓ, પાપી હૃદયના કેટ કેટલા બચાવ છે. અમીચંદે ચોરી કરી નથી. એ કાળા નાક જેવો હતો નહીં અને છે પણ નહીં, છતાં નાના ભાઈનું હૃદય પાપ ભર્યું, ઝેર ભર્યું. એની દ્રષ્ટિમાં અમી નથી, ઝેર વ્યાપી ગયું છે, તેથી એને અવળું સૂજે છે, ચોરીનો આક્ષેપ કરે છે, આળ ચડાવે છે. મહાન ઉપકારી ભાઈને ઝેરી નાગ જેવો કહે છે, પોતાના સ્વાર્થને જ આગળ ધરે છે. ઝેરભરી દ્રષ્ટિ જેટલા કુકર્મ ન કરાવે એટલા ઓછા, જેટલી દુષ્ટ વૃત્તિઓ ન વિકસાવે એટલી ઓછી. જો દ્રષ્ટિમાં અમી હોત તો રાજા પાસે દોડતો જાત,
ગમે તેમ સમજાવી, દંડ ભરી કે લાગવગ લગાડીને ભાઈને છોડાવત, એ પણ ન બની શકત તો કમસે કમ આળ ન ચડાવત અને મહા ઉપકારી તથા સ્નેહાળ ભાઈની બદબોઈ ન કરત, માં જેવી જીનમતીને રાહત આપત. અમીચંદની દ્રષ્ટિ અમી ભરી છે, તેથી એને અત્યારે કદાચ કોઈએ પૂછ્યું હોત કે આ તમારો ભાઈ તમને છોડાવવા કંઈ કરતો નથી, તો એ કહેત કે એ શું કરી શકે, આ તો ખુદ રાજા પ્રત્યેના ગુનાની બાબત રહી, એમાં એનું શું, કોઈનું ન ચાલે. એ બિચારો આમાં વચ્ચે ન આવ્યો તે સારું છે, નહીતર કદાચ એના કુટુંબ ઉપર આફત આવત, અને એનું એ કુટુંબ એ મારું જ છે ને, માટે એના પર આપત્તિ ન આવી એ જ સારું. દ્રષ્ટિ અમી ભરી રાખ્યાથી કોઈ ખોટ આવતી નથી, અને ઝેર ભરી રાખવાથી કંઈ કમાઈ જવાતું નથી. પછી શા સારું દ્રષ્ટિમાં અમીને બદલે ઝેર ભર્યા રાખવા? અમીથી તો હૈયું સ્વચ્છ અને આત્મા પોરો ફૂલ જેવો રહે છે, ઝેરમાં હૃદય મલિન અને આત્મા ભારેખમ રહે છે. જીવનમાં સરવૈયામાં સારી નરસી તારવણી અમી ભરી ઝેર ભરી દ્રષ્ટિ પર જ નીકળવાની, કેવળ બાહ્યક્રિયા પર નહીં.